મહુવા તાલુકાના વેલરપુરના એકીવાર ફળિયા ખાતે બોનઠી ખેતીના પાકને બચાવવા માટે ખુલ્લા વીજ તારથી ફેન્સિંગ કરવાની અસુરક્ષિત અપનાવેલ રીતમાં જીવંત વીજ તારને ચાર કાપવા ગયેલ 45 વર્ષીય મહિલા અજાણ્યામાં અડી જતા વીજ કરંટ લાગતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહુવા પોલીસે આ વીજ કરંટ મૂકનાર ખેડૂતો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકામાં જંગલી ભૂંડો ખેતીના પાકમાં આતંક મચાવી રહ્યા હોય, ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવો પડતો હોય, ખેડૂતો નીત નવા નુસખા અજમાવતા હોય જ્યારે આ જ નુસખાઓ વિપરીત પરિણામ આપતા હોવાનો કિસ્સો મહુવા તાલુકામાં બનવા પામ્યો છે. તાલુકાના વેલરપુર ગામના નાઇકીવાડ ફળિયામાં રહેતા ખેડૂતો રમેશભાઈ છોટુભાઈ નાયકા, ડાનિયલ રમેશભાઈ નાયકા તેમજ ધર્મેશ રમેશભાઈ નાયકા દ્વારા ખેતરમાં ડુક્કર ખેતરમાં પાકને નુકસાન નહીં કરે તે માટે ખેતરની ફરતે પાડા ઉપર લોખંડની તારની ફેન્સિંગ કરી દીધો હતો. તારમાં વીજ કરંટ પસાર થાય તો સંપર્કમાં આવેલ માનવ કે પશુઓનું મરણ થાય તે જાણ હોવા છતાં આ કૃત્ય કરવામાં આવ્યું હતું. ત્યારે ઘાસચારો કાપવા ગયેલ રેખાબેન ભરતભાઈ નાયકા ઉંમર વર્ષ 45 જીવંત તાર અડી જતા મહિલાને કરંટ લાગતા કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ બનાવ તાલુકામાં ભૂંડના ત્રાસથી ખેતીના પાકને બચાવવા આ પ્રયોગ કરતા ખેડૂતો માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે.